पैसा ना लालचुओ न बनो, गरीब ने पण अमीर ने समकक्ष बनावो। हाल में वेकेशन चाली रह्यु छे, तेम छता गुजरात में एक स्कूल चालू छे जे अही दृश्य में जोई शको छो, परंतु आ कोई सरकारी नहीं परंतु अमदावाद नी खानगी स्कूल छे, ज्या अमीर मां बाप ना संतानो नहीं परंतु आरटीए हेठळ एडमिशन मेळवेला गरीब मां बाप ना संतानो छे, जेमने वेकेशन मां ए प्रकारनું शिक्षण આપવામાં આવી રહ્યું છે કે તેઓ વેકેશન ખુલતાની સાથે જ અમીર માબાપના સંતાનોની સમકક્ષમાં ખભાથી ખભો મિલાવીને બેસી શકે। દિવાન બલ્લુભાઈ સ્કૂલનું અનોખું અભિયાન, વેકેશનમાં અપાઈ રહ્યું છે શિક્ષણ। રાજ્યમાં અવારનવાર એવા કિસ્સા સામે આવ્યા છે કે ખાનગી શાળાઓ આરટીઈ હેઠળ નિયમ હોવા છતાં ગરીબના બાળકોને એડમિશન આપવામાં આનાકાની કરતા હોય છે। गरीब अने अमीर बाळकों मां तुलना थती होय छे, तेवामां आ प्रकारनी नकारात्मकताने दूर करवानुं काम दिवान बल्लुभाई स्कूले कर्युं छे। परंतु आवो विचार केम आव्यो, आवो ते पण सांभळीए। दिवान बल्लुभाई शाळामां नर्सरी थी पहेला धोरणमां आव्या, एनी साथे आ बाळकोने बेसाडवामां आवे त्यारे ते वच्चे क्षमतानो घणो तफावत होय छे। परिणामे आ बाळको क्षोभ अनुभवे छे, लघुता ग्रंथिथी पीड़ाय छे, निशाळे आवता ना पाड़े छे, डरे छे અને અંતે શાળા છોડી દેતા હોય છે। આવું ન બને એ હેતુથી અમારી શાળાના આચાર્યો અને શિક્ષકોએ સાથે મળીને એક આયોજન કર્યું। આરટી પ્રક્રિયા ચાલુ હતી ત્યારે આયોજન કર્યું અને આરટી પ્રક્રિયા પૂરી થઈ પ્રવેશ પ્રક્રિયા એની સાથે જ આ બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરી। 140 બાળકોને આરટી હેઠળ મળ્યું એડમિશન। વેકેશન ખુલે તે પહેલા અક્ષર જ્ઞાન આપવા પ્રયાસ। દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં આરટીઈ હેઠળ એડમિશન મેળવેલા બાળકોને રોજ શાળાએ બોલાવવામાં આવે છે અને અહીં બાળકોને ગમતા ગીતો, વાર્તાઓ, રમતગમત અને કાર્ટૂન ફિલ્મ્સ પણ બતાવવામાં આવી રહી છે। સાથે જ કેજી અને જુનિયર કેજીનું જે શિક્ષણ છૂટી ગયું છે તે અત્યારે આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એક ભેદ રહેતો હોય છે જે જૂના વિદ્યાર્થી તથા આ નવો પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ વચ્ચે, તો એ તફાવત દૂર કરવા માટે અમારી શાળાના મેનેજમેન્ટ, નિયામકશ્રી અને આચાર્યો તથા શિક્ષકોએ મળીને નક્કી કર્યું કે આ ભેદ આપણે કેવી રીતે દૂર કરવો, તેના પ્રયોગ રૂપે આ વર્ષે વેકેશનમાં આ બાળકોને બોલાવવામાં આવ્યા, વાલીને વિશ્વાસ આપવામાં આવ્યો અને જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી જેથી બાળકો શાળાના વાતાવરણથી પરિચિત થાય અને બીજા વિદ્યાર્થીઓ જ્યારે સાથે એમને બેસવાનું થાય છે ત્યારે એમનો જે તફાવત રહ્યો છે એ ન રહે એ પ્રયોગ કર્યો અને અમે એમાં સફળ રહ્યા છીએ। કોઈ ખાનગી સ્કૂલ આ પ્રકારનું કાર્ય કરશે તેવું તો ક્યારેય કોઈએ વિચાર્યું પણ નહીં હોય, ત્યારે આ કાર્યને લઈને બાળકોના માતાપિતા શું અનુભવી રહ્યા છે આવો તે પણ સાંભળીએ। દિવાન બલ્લુભાઈ સ્કૂલે આરટી હેઠળ એડમિશન મેળવનારા બાળકો માટે આ રીતે અભ્યાસ શરૂ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, ત્યારે આશા રાખીએ કે પૈસાની લાલચુ બની ગયેલી અને અમીરી ગરીબી જોતી ખાનગી સ્કૂલો પણ આ રિપોર્ટ પરથી પ્રેરણા મેળવશે। આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનો પાયો કાચો ના રહે, એટલે કે સિનિયર કેજી ને જુનિયર કેજી નથી કર્યું છતાં પણ તેમનું ધોરણ એકની અંદર શિક્ષણ સારું રહે અને જે ખાનગી સ્કૂલની અંદર ધોરણ એકમાં વિદ્યાર્થીઓ ભણે છે તે બંનેનું લેવલ સચવાઈ રહે તે માટે દિવાન બલ્લુભાઈ સ્કૂલ દ્વારા એક મહત્વનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અને વેકેશન દરમિયાન આરટીઈના બાળકોને અક્ષર જ્ઞાન આપવામાં આવી રહ્યું છે જેથી કરીને જ્યારે સ્કૂલો શરૂ થશે ત્યારે જે ખાનગી વિદ્યાર્થીઓ દિવાન બલ્લુભાઈ સ્કૂલની અંદર છે તે અને આરટીઈ અંતર્ગત આવેલા બંને વિદ્યાર્થીઓ એક જ બેન્ચ પર બેસીને ભણી શકે તેના માટેનો આ એક પ્રયોગ છે અને આ પ્રયોગ છે તે રાજ્યની તમામ સ્કૂલોએ કરવાની જરૂર છે। રાજ્ય સરકારે પણ આ પ્રયોગની નોંધ લેવા જેવી છે। કેમેરામેન અજય પટેલ સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ।